Dear student, as I told you in today's lecture in the morning, that because of the ET4, we have to postpone sending lectures for chapter number 13 as chapter number 8 as well as chapter number 9, trigonometry. And I am sending you lectures for chapter number 10, circle. मॉर्निंग में जो पहलो लेक्चर हतो ये हतो थ्योरम 10.1 અને એમાં મેં તમને કહ્યું હતું કે જે ડેટા જે મેં આપ્યો છે બરાબર સ્ટડી કરી લો, ધેટ ઇઝ યોર થ્યોરમ 10.1 હતો, બરાબર છે. હવે જુઓ, બેઝડ ઓન થ્યોરમ 10.1 એમાંથી શું શીખી ગયા આપણે, કે ટેન્જન્ટ કોઈ પણ પોઈન્ટ ઉપર કોને પરપેન્ડિક્યુલર હોય, રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, ધેટ યુ અન્ડરસ્ટુડ. આ લેક્ચર અટેન્ડ કરો, એઝ આઈ પ્રોમિસ, તમને મેં ઓલરેડી WP મોકલી દીધી છે. એક જ WP છે ઇન ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર. અત્યારે આપણે પહેલા ટાઈપ 1 લેશું, સી ઇન યોર PDF, કદાચ આજે નહીં તો કાલ તો હાર્ડ કોપી યુ શુડ ગેટ એટ યોર ડિસ્પોઝલ, અન્ડરસ્ટેન્ડ. ટાઈપ 1 મેં એમાં ટાઇટલ શું આપ્યું છે, બેઝડ ઓન થિયરમ 10.1. થિયરમ 10.1 એટલે તમને દરેકને ખબર જ છે આ આપણે જે કરીએ છીએ અત્યારે એ કયું છે, ચેપ્ટર નંબર 10. That is circle, બરાબર છે. And you are attending now lecture number 2. એમાં આપણે સૌથી પહેલા શું કરીએ, તમારી પાસે વર્ક પેપર PDF છે, એમાં તમે પહેલા રિફર કરી લો. એમાં પહેલા આવે બેઝડ ઓન થિયરમ 10.1. As far as your textbook is concerned, એમાં ટાઈપ 1 એમાં માંડ એકાદ સમ છે, ટાઈપ 2 માં જસ્ટ વન એક્ઝામ્પલ. આમ જુઓ તો પછી મેં જે એક તમને આમાં ઇન વર્ક પેપર બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ એવા સમય આપેલા છે 9 જેટલા, પછી છેલ્લે રાઇડર્સ છે. તો તમે વેરીફાય કરો તો એઝ ફાર એઝ યોર ટેક્સ્ટ બુક ઇઝ કન્સર્ન મોસ્ટલી ઇટ કન્સિસ્ટ ઓફ રાઇડર્સ ઓનલી મેક્સિમમ. એટલે થોડું આપણે ડિસ્કશન સમનું કરી લેવું પડે. હવે જુઓ, આમાં ગમે તે પહેલાં જે બેઝડ ઓન થિયરમ 10.1 છે ને, પહેલાં ચારે ચાર સમ, એમાંથી ગમે તે એક સમ ઉપાડું અને આઈ એક્સપ્લેન યુ હિયર, એટલે તમને ધ્યાનમાં આવી જ જશે. જો લેટ અસ ડિસ્કસ, તમને મેં એમાં કેટલા 5 જેટલા એક્ઝામ્પલ્સ છે ને, હા 5 એક્ઝામ્પલ્સ આર ગિવન ટુ યુ ઇન ધેટ. હવે એમાંથી એકાદ આપણે સેકન્ડ માની લો કે ગણીએ, એક હું ગણીશ, રેસ્ટ ઓફ ધ એક્ઝામ્પલ વિલ બી ઇન હોમવર્ક. શું કીધું છે, ફ્રોમ પોઈન્ટ ક્યુ રીડ કરો આખું. પહેલા કદાચ અત્યારે તો આમ તો હાર્ડ કોપી નહીં હોય તમારી પાસે, કાલ સુધીમાં તો હોવી જ જોઈએ, બરાબર છે. એમાં વાંચો શું કીધું છે, ફ્રોમ અ પોઈન્ટ ક્યુ ધ લેન્થ ઓફ ધ ટેન્જન્ટ ટુ ધ સર્કલ is 24 centimeter and distance of Q from the center is 25 centimeter, then find the diameter of the circle. બરાબર છે. આમાં કદાચ જો તમારે વેરીફાઈ કરવું પડશે, કદાચ ચેપ્ટર 8 ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગોનોમેટ્રી લખાણ હોય
પણ એ ચેપ્ટર 10 સર્કલ છે, એટલું તો ધ્યાનમાં આવી જાય, તમે વેરીફાઈ કરો. એટલે તમે શું કીધું? ફ્રોમ એ પોઈન્ટ ક્યુ ધ લેન્થ ઓફ ધ ટેન્જન્ટ. હવે માની લો કે જો આ આ ટાઈપ વનમાં ડાયાગ્રામ લગભગ આમ કોમન છે, માની લો કે આ સર્કલ છે, ધ્યાન આપો બરાબર, માની લો કે આ સર્કલ છે. ઈટીમાં કઈ બહુ હાર્ડ તમને પૂછવાના નથી, યાદ રાખવાનું બરાબર છે, પણ બેઝિક એક્ઝામ્પલ્સ હોય ને એને ટાર્ગેટ કરે. આ માની લો કે સર્કલ છે, એનું સેન્ટર માની લો, એનું સેન્ટર કઈ ના આપેલું હોય એટલે આપણે ઓ લઈ શકીએ. હવે ક્યુ માંથી ટેન્જન્ટ ડ્રો કરવાની છે, અન્ડરસ્ટેન્ડ? એટલે માની લો કે ક્યુ પોઈન્ટ ક્યાંક અહીંયા બહાર જ લેવું પડે, આવી રીતે લેવાનું, જે પણ પોઈન્ટ એક્સટર્નલ હોય ને ત્યાંથી ટેન્જન્ટની લેન્થ, ટેન્જન્ટની લેન્થ ક્યાં સુધી હોય ખબર પડે ને, જે પોઈન્ટથી ડ્રો કરો ને જ્યાં એ ટચ કરે ને, માની લો કે અહીંયા પી ઉપર, આને લેન્થ ઓફ ધ ટેન્જન્ટ કહેવાય. ફ્રોમ પોઈન્ટ ક્યુ ટેન્જન્ટ ટચિસ ધ સર્કલ એટ પોઈન્ટ પી, અને આ લેન્થ તમને આપી દીધી છે. કેટલી આપી છે? 24 બરાબર, ધ્યાન આપી દેજો. પછી પોઈન્ટ ક્યુનું અહીંથી ડિસ્ટન્સ એ આપેલું છે, જો આ 25 આપ્યું છે. દર વખતે ભલે કઈ લેબલ ચેન્જ થાય પણ ડાયાગ્રામ લગભગ આવી દર વખતે બનશે. તમારે સમ સોલ્વ કરશો ને એટલે મોસ્ટલી આ ટાઈપની, હા સેન્ટર બદલે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, એક્સટર્નલ પોઈન્ટ મે બી ગમે તે બદલી શકે, પણ ટાઈપ વન એટલે બેઝડ ઓન થિયરમ 10.1 એમાં સચ ટાઈપ ઓફ સ્ટાન્ડર્ડ ડાયાગ્રામ આ જ કરવાની આવે દર વખતે. હવે તમને ખબર જ છે ડાયામીટર એટલે રેડિયસ ફાઇન્ડ કરીએ તો એસ પર પાયથાગોરસ જવું પડે. પેલું ન લખું, એસ પર પાયથાગોરસ થિયરમ ઇન ટ્રાયંગલ ઓપી ક્યુ તો આવડે ને, ડાયરેક્ટ ઓ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ ઓ પી સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. ઓ ક્યુ એટલે તો તમને ખબર જ છે 25 સ્ક્વેર, ઓ પી તો આપણે ફાઇન કરવાનું છે, પી ક્યુ એટલે 24 આપેલું છે ઓલરેડી. આ થઈ જાય 625 ઇક્વલ ટુ ઓ પી સ્ક્વેર પ્લસ 576. કરો આ બાજુ ટ્રાન્સફર, 625 માઇનસ 576 ઇક્વલ ટુ ઓપી સ્ક્વેર, 49 ઇક્વલ ટુ ઓપી સ્ક્વેર, સ્ક્વેર રૂટ કાઢો એટલે 7 ઇક્વલ ટુ ઓપી, એટલે રેડિયસ 7 મળી ગઈ. હવે રેડિયસ 7 મળી ગઈ, આર ઇક્વલ ટુ 7, તો ડાયામીટર તેનું ડબલ આવડે જ, ડાયામીટર ઇક્વલ ટુ 2R, 2 ઇન્ટુ 7 ઇક્વલ ટુ શું થશે, 14 સેન્ટીમીટર. બધા ટાઈપ વન એ બધામાં એટલે એક્ઝામમાં તમે એક સમજો, આ માન્યું કે હું એમ કહું કે બેઝડ ઓન 10.1 તો હુ વિલ કમ ઇન એક્ઝામ ટુ એક્સપ્લેન યુ કે ધીઝ આર બેઝડ ઓન 10.1. સમ જે આવે ને તમારી સામે એનો ડેટા યુ હેવ ટુ આઈડેન્ટિફાય, એનો જે ડેટા આવે ને એને બરાબર આઈડેન્ટિફાય કરો. જ્યારે જ્યારે એક સર્કલ આપેલું હોય અને એક્સટર્નલ પોઈન્ટમાંથી ટેન્જન્ટ આપેલી હોય, અન્ડરસ્ટેન્ડ, ત્યારે લગભગ આ ટાઈપની ડાયાગ્રામ, હા લેબલમાં માઇનોર ચેન્જીસ આવી શકે,
મેં તમને એટલા જ માટે એક સાથે 5 એક્ઝામ્પલ આઈ હેવ ગીવન ઇન અવર વર્ક પેપર, એક જ ટાઈપના. એ દરેકે દરેક તમે ઇફ યુ ઓબ્ઝર્વ ઓલ 5 એક્ઝામ્પલ્સ, આઈ હેવ ટેકન ઇનફ કેર નોટ ટુ ગીવ ધ સિમિલર ડેટા. આઈ હેવ ઓલ્ટર્ડ ધ ડેટા ધો ધ એક્ઝામ્પલ્સ આર સિમિલર એવરીવેર વિથ માઇનોર લેબલ ચેન્જ યુ વિલ પ્રોડ્યુસ સચ ડાયાગ્રામ એન્ડ યુટિલાઇઝ પાયથાગોરસ થિયરમ. સો વોટ ઇઝ માય સજેશન ઇઝ ધેટ વેન યુ prepare or when you do your homework, you have to read each and every example very consciously and very carefully, so that you will come to know that whenever such particular type of data is given, you have to solve the example in this manner. That way you have to read each and every example based on theorem 10.1. Examples number 1, 2, 3, 4, 5. 1 or 2 I have done for you. 1, 3, 4, 5. You will be able to do them very easily. Understand? To barabar samjho. And ekvar verify kari lo. Aa thayu type 1. Based on theorem 10.1. Okay. A type 1. Understood. Right? હવે જુઓ. એટલે પહેલું હોમવર્ક તો હું તમને આપીશ જ. ટાઈપ 1. Understood. હવે આપણે જે બીજું જોઈએ ને, ટાઈપ 2, તો એના માટે પહેલા થિયરમ 10.2 આપણે સ્ટડી કરવો પડશે. છે બહુ ઇઝી થિયરમ. લેબલ તમે તમારી રીતે જે યુઝ કરવા હોય કરી શકો છો. જરૂરી નથી કે સ્ટ્રિક્ટલી ટેક્સ્ટ બુક જ ફોલો કરો એમાં. અન્ડરસ્ટોન્ડ? જો હવે ધ્યાન આપજો, થિયરમ 10.2 આપણે કરીએ. આ થિયરમમાં શું કહેવા માંગે છે? 10.2 એમાં એવું કહે છે કે લેન્થ ઓફ ધ ટેન્જન્ટ્સ, એવું સ્ટેટમેન્ટ હેઝ બીન ધેર. એ તમે ટેક્સ્ટ બુકમાં મળશે. પછી વન્સ આઈ વી ડ્રો ધ ડાયાગ્રામ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. શું કહે છે એમાં? ટેન્જન્ટ્સ ડ્રોન ફ્રોમ a point in the exterior of a circle have equal length. કહેવાનો મતલબ હું તમને સમજાવું થિયરમમાં. What actually they want to convey us in theorem 10.2. હું ડાયાગ્રામ બનાવું એના ઉપરથી સમજાવીશ. એ આવું કહેવા માંગે છે કે માની લો કે આ એક સર્કલ છે. અને માની આપણે આપણી રીતે લેબલ કરી નાખો. એનું સેન્ટર માની લો કે ઓ છે અને પોઈન્ટ પી ઇઝ ઇન ધ એક્સટીરિયર, આવું માની લો. હવે શું કહેવા માંગે કે પોઈન્ટ પી માંથી બે ટેન્જન્ટ ડ્રો કરો ને તમે. અહીંયા એક ઓબ્જેક્ટિવ પણ આવી જશે, એ પણ તમને હું સમજાવું. આ એક ટેન્જન્ટ અને આ એક બીજી ટેન્જન્ટ. શું કહેવા માંગે છે આમાં બરાબર સમજો. અને આમે એક અહીંયા એક ઓબ્જેક્ટિવ પણ અહીંયા આવી જ ગયો. કયો ઓબ્જેક્ટિવ? હાઉ મેની ટેન્જન્ટ્સ કેન બી ડ્રોન ટુ અ સર્કલ ફ્રોમ એ પોઈન્ટ ઇન ધ એક્સટીરિયર. કોઈ પોઈન્ટ સર્કલની બહારે હોય તો એમાંથી કેટલી ટેન્જન્ટ ડ્રો કરી શકો? ટુ એન્ડ ઓનલી ટુ, નોટ મોર ધેન ધેટ. પોઈન્ટ આઉટસાઇડ ધ સર્કલ એટલે યુ આર એબલ ટુ ડ્રો ઓનલી ટુ ટેન્જન્ટ્સ. બરાબર ધ્યાન રાખજો, આ એક ઓબ્જેક્ટિવ પણ છે.
What is the objective I spoke just now? How many tangents can be drawn to a circle from a point in the exterior of the circle? How many? Two tangents. તમારે પ્રૂવ એવું કરવાનું છે કે આ બંને ટેન્જન્ટની લેન્થ ઇક્વલ હોય, આટલું છે. તો હવે સપોઝ આપણે ગીવન લખીએ, ગીવન કે ડેટા જે તમે કહેતા હોય, તો થિયરમનું ગીવન શું થાય? કયો આપણે તો ગીવન ટુ પ્રૂવ, અને પ્રૂફ પણ આવશે. થિયરમ છે એટલે ત્રણેય વસ્તુ પોસિબલ છે. ગીવનમાં શું લખી શકો તમે કયો? મને બે ટેન્જન્ટ ડ્રો કરીશ ને, કઈ બોલો, પી એ એન્ડ પી બી. આ તમે નોટ ડાઉન કરી લેજો, આ પ્રમાણે લર્ન કરજો. પી એન્ડ પી બી આર ટેન્જન્ટ્સ, ટેન્જન્ટ્સ from point P to a circle with center O. Okay. ટુ પ્રૂવ લખવાનું આવે, માની લો કે ટુ પ્રૂવ, તો તમારે શું પ્રૂવ કરવાનું છે? આ બંને ટેન્જન્ટ સરખી હોય એની લેન્થ, વિચ યુ ઓલ્સો વિલ ડુ ઇન કન્સ્ટ્રક્શન. અન્ડરસ્ટેન્ડ? ટુ પ્રૂવ, અને પછી જશું આપણે પ્રૂફ માટે. તો શું લખશો તમે? બંનેની લેન્થ ઇક્વલ હોય ને એવું આપણે પ્રૂવ કરવો છે, એટલે આવું કરવાનું ને. પી એ ઇક્વલ્સ ટુ પી બી, આવું પ્રૂવ કરવાનું છે આપણે. બંનેની લેન્થ ઇક્વલ હોય એવું તમારે પ્રૂવ કરવાનું. તો એના માટે શું કરશો? આટલી તો ડાયાગ્રામ તમારી સામે જ છે, તો સૌથી પહેલા આપણે આને જોઈન કરશું, ઓ એ ને જોઈન કરશું અને ઓ બી ને જોઈન કરશું, અને બે ટ્રાયંગલ જનરેટ કરશું આપણે અહીંયા આને જોઈન કરીને. બે રેડિયસ ને તો જોઈન કરી, આ બે ટ્રાયંગલ જનરેટ થઈ ગયા, ઓએપી ને ઓબીપી બંનેને આપણે કોંગ્રીઅન્ટ પ્રૂવ કરી દો, તો આ બે ઇક્વલ થઈ જાય કે નહીં? હવે બરાબર સમજો, જય ધ્યાન આપજો ધ્રુવ. આ પી એ ટેન્જન્ટ હોય મિત, અને ઓ એ રેડિયસ હોય, તો આ કેવું અહીંયા પરપેન્ડિક્યુલર હોય કે નહીં? પી બી ટેન્જન્ટ, ઓ બી રેડિયસ, તો આ પણ પરપેન્ડિક્યુલર હોય, તો આ બંને થયા કેવા ટ્રાયંગલ? રાઈટ એંગલ્ડ ટ્રાયંગલ. અને રાઈટ એંગલ ટ્રાયંગલને કોંગ્રીઅન્ટ પ્રૂવ કરવા માટે કઈ પોસ્ટ્યુલેટનો આપણે યુઝ કરી શકીએ? આર એચ એસ. બતુલ સમજમાં આવે ને? આર એચ એસ. આર મીન્સ વિરિતા, રાઈટ એંગલની પેર. એચ એટલે હાઇપોટેનિયસની પેર, એસ એટલે સાઈડની પેર. રાઈટ એંગલની પેર તો આપણી પાસે છે, હું પહેલા મેન્શન કરું છું અહીંયા. ફોર કયા બે ટ્રાયંગલ આપણે લેશું? નામ બોલો તો. ઓ એ પી એન્ડ ટ્રાયંગલ ઓ બી પી. આર એચ એસ પ્રમાણે આપણે પ્રૂવ કરો, તો પહેલા તો રાઈટ એંગલની પેર લખી જ નાખો. એંગલ ઓ એ પી, ઓ એ પી દેખાય ને, જો અહીંયાથી પેન રોલ કરું છું. ઓ એ પી ઇક્વલ ટુ ઓ બી પી, બ્રેકેટમાં રીઝનમાં શું લખશો? રાઈટ
एंगल्स। હવે આવે હાઇપોટેનિયસ, તો આ બંને ટ્રાયંગલ જો આ ટ્રાયંગલ તમે લ્યો મિત ધ્યાન આપજો, ઓએપી તો મૈત્રી રાઈટ એંગલની અગેન્સ્ટ હોય ને હાઇપોટેનિયસ કહેવાય, તો આમાં હાઇપોટેનિયસ કઈ થાય ઓપી, તો ઓબીપી ટ્રાયંગલ લ્યો તો એમાં હાઇપોટેનિયસ તો ઓપી જ થાય ને, તો ઓપી તો બેમાં કોમન જ થઈ ગયું હતી તો ઇક્વલ જ હોય, એટલે શું લખી શકો તમે ઓપી इक्वल टू ओपी ब्रेकेट में शू लखी सको खाली कॉमन एवं लखी नाखो तो चले। अने एक साइड जो ही है, तो वैधिक आ बे साइड ने आम आ बे साइड आ बे तो कॉन्ग्रुएंट प्रूव करो तो आ बे शू थी सर्कल नी रेडियस है एक सर्कल नी बे रेडियस तो इक्वल ज हो एटले ओ ए इक्वल टू ओ बी ब्रेकेट में लखवानु रेडियाई, तो त्रणे वस्तु कॉन्ग्रुएंट प्रूव थई गई कि नहीं कई आर एच एस, तो आ बने ट्राइंगल केवा थई गया कॉन्ग्रुएंट प्रूव थई गया ने कई, धेरफोर ट्राइंगल ओ ए पी कॉन्ग्रुएंट टू ट्राइंगल ओ बी पी बाय विच पोस्टुलेट बाय आर एच एस। જો આર એચ એસ થી આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ હોય તો ઓબ્વિયસલી પી એ ઇક્વલ ટુ પી બી પ્રૂવ થઈ ગયું કે નહીં, બાય સી પી સી ટી શું કહો તમે કોરસ્પોન્ડિંગ પાર્ટસ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ જો પ્રૂવ થઈ ગયું, એટલે આ બંને ટેન્જન્ટની લેન્થ તમે ઇક્વલ પ્રૂવ કરી દીધી ટૂંકમાં, ધીસ વન એન્ડ ધીસ વન, આ તમારો થિયરમ થઈ ગયો 10.2। આટલું લખવાનું છે, અન્ડરસ્ટેન્ડ? એટલે સૌથી પહેલા આ એક વાર બરાબર જોઈ લો, આટલું ડિટેલિંગમાં લખવાનું તમારે થિયરમને જ્યારે પ્રૂવ કરવાનું હોય ને ત્યારે આટલું ડિટેલમાં જવાનું છે, આનાથી વધારે નહીં। હવે ફરીથી જો જસ્ટ હેવ એ લુક એટ ધ થિયરમ, શું આ બંને ટેન્જન્ટને આપણે મૈત્રી ઇક્વલ પ્રૂવ કરવાનું છે, એટલે આપણે સૌથી પહેલાં શું કર્યું, આ બંને રેડિયસ જોઈન આ જોઈન કરી દીધું, અને હવે બે ટ્રાયંગલ આપણી પાસે, વી હેવ રાઇટ એંગલ ટ્રાયંગલ, હાવ યુ કમ ટુ નો ધેટ વી હેવ રાઇટ એંગલ ટ્રાયંગલ, બીકોઝ રેડિયસ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ટેન્જન્ટ એસ પર થિયરમ 10.1, રેડિયસ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ટેન્જન્ટ, ઓકે, ધેન વી કન્સ્ટ્રક્ટેડ ટુ ટ્રાયંગલ્સ, બંનેને આર એચ એસ થી પ્રૂવ કર્યું, ઓ એ પી ઓ બી પી, ઓપી બંનેમાં કોમન હાઇપોટેનિયસ ને ઓ એન ઓ બી રેડિયાઈ, આર એચ એસ થઈ ગયું, જો આર એચ અને એસ તો થઈ ગયું પ્રૂવ। હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આના ઉપરથી જે કોન્સેપ્ટ હું સમજાવવા માંગુ છું એ આ છે કે આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ થઈ ગયા, એટલે આમ તમે ચેક કરો તો આ બે ટ્રાયંગલની ત્રણેય સાઈડ કોંગ્રુઅન્ટ થઈ ગયું ને, જો આ એક પેર આ બીજી પેર ના તો કોમન જ છે, બે એંગલ તો રાઈટ એંગલ એટલે કોંગ્રુઅન્ટ। હવે સવાલ રહ્યો આ બે, જો અહીંયા હું અહીંયા ધ્યાન આપજો, આ બંને એંગલ ઇક્વલ થાય કે નહીં, શું કામ, કારણ કે બોથ ધીસ ટ્રાયંગલ આર કોંગ્રુઅન્ટ બાય આર એચ, એટલે આ બંને એંગલ ઇક્વલ થાય આ બંને, એવી જ રીતે આ બંને એંગલ પણ ઇક્વલ થશે। આનો સિમ્પલ મિનિંગ એવો થાય, જો આ બંને એંગલ ઇક્વલ હોય, આ બંને જો અહીંયા ધ્યાન આપજો, તો ઓપી જે છે ને ઓપી એ એંગલ એ ઓ બી નો શું થાય, બાયસેક્ટર થાય ને, બાયસેક્ટર, કારણ કે આ બંને એંગલ ઇક્વલ, એટલે જો મને એંગલ એ ઓ બી ખબર હોય તો એનું અડધું કરો તો આ બંને એંગલ મળી જાય કે ને, આનું નામ બોલો તો શું નામ બોલી શકો, બોલો જય એ ઓ પી, આનું નામ બોલો બી ઓ પી, કહેવાનો મતલબ આખો એંગલ ખબર હોય તો આ બે અડધા અડધા થાય, ઊંધુંય થાય ને, આ એક ખબર હોય તો એનું ડબલ કરો એટલે આ મળે, એમ આ બાજુ બાયસેક્ટર જ કહેવાય, આ એંગલનો આ એંગલનો નેમ બોલો તો એ પી બી, તો આ બંને એંગલ ઇક્વલ થાય, અન્ડરસ્ટેન્ડ, એટલે એ પી ઓ ઇક્વલ ટુ બી પી ઓ, આ બાયસેક્ટર એટલે આ બંને એંગલ ઇક્વલ, આપણે જે સમ ગણશું ને એમાંનો યુઝ આવવાનો છે,
એટલે આ વસ્તુ તમારા માઇન્ડસેટમાં રહે કે આ બંને ટ્રાયંગલ જો કોંગ્રીઅન્ટ હોય તો આ બંને એંગલ પણ કેવા થાય, ઇક્વલ થાય. ધીસ હેઝ ટુ બી યોર માઇન્ડસેટ વેન વી સોલ્વ અધર એક્ઝામ્પલ્સ બેઝડ ઓન થિયરમ 10.2. આટલું લખવાનું છે, બે મિનિટ આપું છું, જસ્ટ નોટ ડાઉન કરી લો. આ જ પ્રમાણે લખી નાખો, કારણ કે ટેક્સ્ટબુકમાં જે એક્સપ્લેનેશન છે ને એ કાંઈ બહુ પ્રોપર છે નહીં એટલા માટે. અન્ડરસ્ટુડ? પછી બેઝડ ઓન જે થિયરમ 10.2 છે ને, સમ નંબર 6, 7, 8, 9 અને 10 એમાંથી એકાદું ગણાવું છું, અન્ડરસ્ટેન્ડ? અને બાકીના પછી કરી લેવાના, તમારે સેલ્ફ ટ્રાય કરવાની, બધાની આવડી જાય વાત છે. ખાલી કોન્સેપ્ટ જ મગજમાં રાખો એટલે સમમાં તો કાંઈ નથી, બરાબર છે? બેઝિક યાદ રહે એટલે ઘણું થઈ ગયું. ચાલો, ઇઝ ઇટ ક્લિયર? ધ્યાનમાં આવી ગઈ આ વસ્તુ? ઓકે, હવે આપણે લઈએ બેઝડ ઓન થિયરમ 10.2. ઓકે, એક એક્ઝામ્પલ ગણાવીશ, કારણ કે બધામાં કોન્સેપ્ટ સિમિલર છે અને ઇન યોર ટેક્સ્ટ બુક દેર ઇઝ નો વેરાયટી એટ ઓલ. એમાં કંઈ બહુ પ્રેક્ટિસ માટે કંઈ બહુ છે નહીં. એટલે મેં અમુક સમ આપેલા છે વર્ક પેપરમાં, બધા એક જ ટાઈપના છે. જો એમાંથી આપણે એકાદ જોઈએ, માની લો કે સપોઝ ગમે તે એકાદ એક્ઝામ્પલ હું લઉં, સપોઝ આપણે લઈએ 6 લઈએ, અથવા તો પાછળથી એકાદ લઈએ, કારણ કે આ બધા સરખા છે, તમને આવડી જશે. જો 8 લઈએ, વાંચો ને, 8, સમ નંબર 8 હું એક ટાર્ગેટ કરી લઉં છું. આ બધામાં સિમિલર છે, એટલું કાંઈ બહુ કન્ફ્યુઝન છે નહીં આમાં. સમ નંબર 8, સોરી, સમ નંબર 9. ઓકે, જો આમાં શું છે, પી એ એન્ડ પી બી ટચ ધ સર્કલ વિથ સેન્ટર ઓ એન્ડ રેડિયસ આર એટ એ એન્ડ બી. ઇફ એઓ બી ઇક્વલ ટુ 80, ધેન ફાઇન્ડ ઓપી બી. હવે માં જો પહેલે ડાયાગ્રામ બનાવી, આ માની લો કે ડાયાગ્રામ બનાવી, આ સર્કલ બનાવ્યું સ્વિચ સેન્ટર ઓ, રેડિયસની કાંઈ જરૂર નથી, ખાલી મેન્શન કરો. પી એ ને પી બી બે ટેન્જન્ટ છે, આ પી એ એક ટેન્જન્ટ થઈ ગઈ અને આ પી બી બીજી ટેન્જન્ટ થઈ ગઈ. આ પી એ અને આ પી બી, ડાયાગ્રામ કમ્પ્લીટ કરી જ નાખવાની. આ રાઈટ એંગલ ને આ રાઈટ એંગલ, અને આને જોઈન કરી જ નાખવાનું. આ બંને એંગલ ઇક્વલ હોય તમને ખબર છે. હવે એમાં જો એંગલ એઓ બી, એઓ બી એટલે આખો એંગલ તમને આપી દીધો છે. આ 80 આપ્યું છે ફૂલ એંગલ. તમારે ફાઇન્ડ કરવાનો છે ઓ પી બી એટલે આ એંગલ. તો એટલું તો ક્લિયર થાય ને કે જો આ કમ્પ્લીટ એંગલ મળી જાય, અથવા જો બીજી રીતે વિચારો, આ હાફ થઈ જશે. આ 80 હોય તો આ 40, ને આ પણ કેટલો થાય, 40 થાય કે નહીં? એક્ઝામમાં છે ને ખાલી એમ બતાવી દેવાનું કે આ બે કોંગ્રીઅન્ટ હોય ને આ બે કોંગ્રીઅન્ટ હોય. હવે સમજો, હું આનું હાફ કરું તો મને કયો એંગલ મળે? જો ઇન, બરાબર ધ્યાન આપજો, કાંઈ બહુ હાર્ડ છે નહીં સમ. ઇન ટ્રાયંગલ હું આ લઈ લઉં છું, બરાબર. ઇન ટ્રાયંગલ, સોરી, ટ્રાયંગલ પહેલાં નહીં લઈએ આપણે, બાયસેક્ટર છે એટલે આપણે ડાયરેક્ટ શું લખશું, આ બાયસેક્ટર તમે બતાડી દીધું, એનું હાફ કરો એટલે આ એંગલ મળી જાય. આ એંગલનું નામ બોલવું હોય તો હું કહું બી ઓ પી થાય ને, તો હું આમ લખી શકું ને, એંગલ બી ઓ પી ઇક્વલ ટુ હાફ એંગલ એઓ બી. આ તો મગજમાં ઉતરે ને, એઓ બી નું હાફ કરો એટલે બી ઓ પી પણ મળે ને એઓ પી પણ મળે. તો આપણે વેલ્યુ મૂકીએ, ચાલો આ હાફ ઇન્ટુ 80 ઉડાડી દો, આ 40, લો આ 40 આવી ગયો, આ 40 મળી ગયું. આ ટ્રાયંગલને ટાર્ગેટ કરો તો તમે આ 40, આ 90 તો આ મળી જાય કે નહીં? હવે લખો, ધેરફોર ઇન
ट्राइंगल, कयो ट्राइंगल ओ बी पी कयो एंगल गोतीए छा ओ पी बी शू लखशो एंगल ओ पी बी इक्वल टू 180 माइनस आ बे तो खबर ज छे ने 90 प्लस 40 એટલે શું થાય બોલો 180 માઇનસ 130 એટલે કેટલું થઈ ગયું 50 ડિગ્રી લો આ એંગલ મળી ગયો છેલ્લે ખાલી મેન્શન કરી દેવાનું ધેર ફોર ઓ પી બી ઇક્વલ ટુ 50 ડિગ્રી કે 50 જે લખો સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે બહુ એમાં કોઈ ટેન્શન લેવા જેવું છે જ નહીં ખાલી એટલું મગજમાં રહે કે આ બંને 90 છે એટલે અહીંયા જે એંગલ હોય એનો બાયસેક્ટર આ બંને એંગલ સરખો 80 હતો એટલે આપણે 40-40 કરી નાખ્યું ને બધા એક્ઝામ્પલ તમે ગણશો ને એમાં માઇનોર કંઈક ને કંઈક ઓલ્ટરેશન એન્ડ ફ્લક્ચ્યુએશન ઇન ડેટા યુ વિલ ફાઇન્ડ પણ બધામાં બેઝિક એક જ છે આ બે 90 ડિગ્રી અને આ આ બંને એંગલ ઇક્વલ હોય આ કોન્સેપ્ટને પકડી રાખશો ને તો આને બધા એક્ઝામ્પલ્સ જે મેં આપ્યા છે ને બેઝડ ઓન થિયરમ 10.2 સુધીના ટૂંકમાં એ બધા એક્ઝામ્પલ સાવ ઇઝી છે તમને તરત આવડી જશે યુ અન્ડરસ્ટુડ ધીસ તો ધીસ ઇઝ બેઝડ ઓન થિયરમ 10.2 એક્ઝામમાં કોઈ આપશે નહીં કે બેઝડ ઓન 10.2 યુ હેવ ટુ કેચ ઓબ્ઝર્વ વિથ એલર્ટ માઇન્ડ ધ ગીવન ડેટા ગિવન ડેટામાં આવું હોય કે એક્સટર્નલ પોઈન્ટમાંથી બે ટેન્જન્ટ અને એંગલ બાબતનું કંઈ હોય તો સમજી જવાનું કે સચ ડાયાગ્રામ નીડ્સ ટુ બી કન્સ્ટ્રક્ટેડ એકોર્ડિંગ ટુ ધ મોડિફિકેશન ઓફ ધ લેબલ લેબલ તો બદલાય એક્સ વાય પી ક્યુ એ બી એમ એન ગમે તે આપે પણ બેઝિક રિમેન્સ ધ સેમ ધીસ ટુ આર 90 ડિગ્રી એન્ડ ધે આ એંગલ આખો ખબર હોય એટલે એનો હાફ કરો આ ખબર હોય એનો હાફ કરો એટલે આ બંને એંગલ મળી જાય તો આ એક કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનો છે તમારે આ વસ્તુ તમારા માઇન્ડસેટમાં સતત રહેવી જોઈએ તો આજનું જે હોમવર્ક એટલે આજનું એટલે અત્યારે તમે સાંજે લેક્ચર અટેન્ડ કરશો એનું હોમવર્ક શું થશે તમારું તો તમારું જે પહેલાં તો તમારે એક તો થિયરમ મેં જે લખાવ્યો એ 10.2 એ એક તો ટ્વાઇસ લખવાનો છે એટલે બાકી હોમવર્કમાં સમ નંબર 1 થી સ્ટાર્ટ કરો તો 10 સુધીના બધા હોમવર્કમાં કરી નાખો આ હોમવર્ક તમારે તમે મારો લેક્ચર મળે તમને એ પછી મેં શું કીધું તમને આફ્ટર યુ કમ્પ્લીટ ધ લેક્ચર આઈ વિલ ગીવ યુ 3 અવર્સ ટાઈમ લેક્ચર તમારો 5 વાગે મળે 5:30 પૂરો થાય કે 5:35 એ પછીની 3 કલાકની અંદર મને હોમવર્ક મળી જવું જોઈએ આ એક વસ્તુમાં કોન્શિયસ રહેવાનું પેરેન્ટ્સે પણ અને સ્ટુડન્ટે પણ એલર્ટ માઇન્ડ કારણ કે ET4 જે છે તમારી ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોર્ડ ઇન્ટરનલ ઇવેલ્યુએશન માર્ક એટલે એમાં થોડું ધ્યાન આપવાનું બહુ હાર્ડ તમે આટલી ઈટી આપી ક્યારે એટલી હાર્ડ પૂછાતી નથી ખાલી બેઝિક કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય આ ચેપ્ટરમાં 2 થિયરમ છે 10.1 અને 10.2 એ બે આપણે કરી લીધા અને એને રિલેટેડ 1 to 10 એક્ઝામ્પલ તમે સોલ્વ કરી નાખશો પછી નવું લેક્ચર આવશે એમાં બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ કરશું પછી રાઇડર કરશું એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે મેક્સિમમ હવે આમાં જુઓ તો 3 લેક્ચર જોશે એટલે વી વિલ કમ્પ્લીટ ધીસ ચેપ્ટર ઓકે પણ હોમવર્કમાં એલર્ટ કોન્સેપ્ટ બરાબર સમજવાનો અને ક્યાંય ડાઉટ હોય તો તરત મને ફોન અથવા મેસેજ કરી દેજો ઓકે થેન્ક યુ વેરી મચ